વિજાપુર ઉમિયા માલ ગોડાઉનની દુકાનમાં નકલી લાલ મરચું બનાવતી ફેક્ટરી ઝડપાઈ. વિજાપુર ઉમિયા માલ ગોડાઉનની દુકાન નંબર 43 માં ખાવાના ઉપયોગમાં લેવામાં આવતો લાલ મરચું જેની નકલી મરચું બનાવવાની ફેક્ટરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સતત વોચ ગોઠવ્યા બાદ ઝડપી પાડી હતી. સ્થળ ઉપરથી 758 કિલો આરોગ્યને હાનિકારક નકલી લાલ મરચું જપ્ત કરી તેનું સેમ્પલ લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યું છે. જો કે આ નકલી બનાવવાની એક જ માલિકની વર્ષ 2018માં રણાસણ તેમજ હિંમતનગર હાઈવે સુરજ ડેરીની નજીકની ઓરડીમાં રેડ પાડી ઝડપી પાડવામાં આવી હતી. દુકાનો ફેક્ટરી જે તે અધિકારી દ્વારા સીલ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2023માં 6 વર્ષ બાદ ઉમિયા માલ ગોડાઉનની દુકાનમાં મુકેશ ઉર્ફે મહેશ પૂનમચંદ મહેશ્વરીને ફરી નકલી ખાવાનું લાલ મરચું બનાવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ રાત્રિના પોલીસને સાથે રાખીને ઝડપી પાડ્યું હતું. જો કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી વિજય ચૌધરીએ સ્થળ ઉપરથી લાલ મરચાનું સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે વિભાગને તપાસ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વારે ઘડીએ લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા મુકેશ ઉર્ફે મહેશ્વરી અલગ ટ્રેડમાર્ક સાથેની નકલી મરચું બનાવીને વેપારીને વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યો છે, ત્યારે તંત્ર રેડ પાડી સેમ્પલો લઈને દંડાકીય કાર્યવાહી કરી છોડી મૂકવામાં આવી છે અને આવા શખ્સો પણ ફરી નકલી મરચું બનાવી ખિલવાડ કરી રહ્યા છે. તો તંત્ર આવા લોકો સામે સખત કાયદો કરે કાર્યવાહી કરશે કે પછી એ જ કે ફીર વહી રખતા. જે બુખારી, જેડેશ ટીવી, વિજાપુર.